ત્યારબાદ આપણે અભ્યાસની ચર્ચા કરીએ. શક્તિ અને નિપુણતા, હવે એનામાં પ્રતિભા અને નિપુણતા આવી ગયેલી છે. કયું એટલે કે કવિએ પોતાને પ્રતિભા જન્મદત્ત છે, સંસ્કાર એનામાં જન્મદત્ત છે, બુદ્ધિ પ્રતિભા એને વિદ્વતા દ્વારા એ સંસ્કારની પોતાની શક્તિને દેખાયેલી છે. પરંતુ જ્યાં સુધી એ રચેલા ગ્રંથનો વારંવાર અધ્યયન નહીં કરે, અભ્યાસ નહીં કરે, ત્યાં સુધી એ ગ્રંથિને શ્રેષ્ઠ સ્થાન પ્રદર્શિત કરાવવા માટે સક્ષમ બનશે નહીં. તો આ રીતે કવિએ શક્તિ અને નિપુણતાના માધ્યમથી જે ગ્રંથનું સર્જન કર્યું છે, એ ગ્રંથનો વારંવાર અભ્યાસ કરીને એના દોષોનું નિવારણ કરવા માટેનો પ્રયત્ન કરવો પડશે, અને દોષોનું નિવારણ કરવા માટે અન્ય વિદ્વાનોની મદદ પણ લેવી પડશે, અન્ય વિદ્વાનોના આશ્રયમાં પણ જવું પડશે. અને આ રીતે મમ્મટ કહે છે કે ત્રય સંહિતા શક્તિ નિપુણતા ને અભ્યાસ પણ ભેગા થઈને કાવ્યના નિર્માણનો હેતુ બને છે, નહીં કે હેતુઓ કરી શકે છે. ઓકે, અહીં પ્રશ્ન પૂરો કરીએ છીએ.